હું વિજય થઈ તે માટે ખુશ છું પણ હવે હું આગામી પડાવ માટે તૈયારી કરી રહી છું સમય અને પ્રેક્ટિસની સાથે તમે તે મેળવી શકો છો એટલે કે ગીધામાં તાલીઓના તાલ હોય ફૂટવર્ક હોય કે પછી હાવભાવ મારો જન્મ ભારતમાં થયો છે અને તે સંસ્કૃતિમાં સતત રહેવાથી મને લાગે છે કે આ બધી જ વાત સ્વાભાવિક રીતે તમારામાં છલકે છે એટલે કે હાવભાવ સાથે જોશ તેના લીધે જ તે વધુ ગરિમામય દેખાય છે મને લાગે છે કે નૃત્ય તમને સ્વસ્થ રાખે છે માનસિક અને શારીરિક બંને રીતે અહીંનો એશિયન સમુદાય ઘણો તાણમાં રહે છે જેને લઈને સામાન્ય રીતે તેઓ પોતાના પરિવારજનો સાથે સંવાદ નથી કરતા એટલે અમારો ગ્રુપ એ છે જ્યાં આવી મહિલાઓ ભાગ લેવા આવી શકે છે એટલે કે ગીદ્દા તેમને આ રાહતનો અનુભવ કરાવે છે મને લાગે છે કે આપણી સંસ્કૃતિ ક્યાંક લુપ્ત થઈ રહી છે દરેકે પોતાની સંસ્કૃતિને જીવંત રાખવા આવા પગલા લેવા જોઈએ જેમ કે આ બધી યુવાન છોકરીઓ ગીધા ગ્રુપમાં જોડાય અને પોતાની સંસ્કૃતિ અને અન્ય બાબતો શીખે છે તેઓ પોતાની સંસ્કૃતિ જાળવવાની દિશામાં એક પગલું લેવાનો પ્રયાસ કરે છે જેથી અમે વધુને વધુ યુવાનોને આ વિશે જણાવી શકીએ જાગૃત કરી શકીએ ડેનમાર્ક માં સ્પર્ધા જીત્યા બાદ સિમરનજીત અને તેમનું ગ્રુપ કેનેડા માં સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યું છે તે એક પરંપરા સાથેની બ્યુટી સ્પર્ધા હતી એટલે કે તેઓએ અમારા પારંપરિક જ્ઞાન પર અમને માર્ક્સ આપ્યા હતા કે અમને તેના વિશે કેટલી માહિતી છે સાથે જ સુંદરતા પણ અંદાજે પંદર સોળ છોકરીઓ મિસ અને મિસિસ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરાઈ હતી તેમાં ત્રણ રાઉન્ડ હતા બે હજાર વધુ સ્પર્ધાઓ આવી રહી છે અમને કેનેડાની સ્પર્ધામાંથી આમંત્રણ મળ્યું છે જેના માટે અમે ઘણા ઉત્સાહિત છીએ તેઓએ અમને કહ્યું કે અમે સારું પ્રદર્શન કરી રહ્યા છીએ તો આશા રાખીએ કે સારું પરિણામ આવે અને અમે તેના માટે જ તૈયારીઓ કરી રહ્યા છીએ